के महाराज बदू पर हमड़ावन कई कहो तो खरा कह ऊपर वाले माँ माँ अंबा बिना कशु नहीं अंबा माँ बिना काय नहीं। अरे तमे पेलो તમે પેલું જે કાળું ટીકું કર્યું હતું ને એના કારણે 20 કરતા વધારે ગાયો છે એવું કોણ છે તમારામાં? શું અનુભવ છે કો બે નામ આપો ને બધે વિગતો કહો. પિસ્તાલીસ ગાયો અને ભેંસો કેટલી? 85 26 લાખ નું. 1 કરોડ 26 લાખ નું દૂધ. 85 ભેંસો છે, 45 ગાય છે, 210 દૂધ ભરાયું છે અને હું બધું જાતે જ કરું છું. મુખ્યમંત્રી બન્યા ત્યારે જ્યોતિ ગ્રામ યોજના કરી ત્યારે અમના ગામડામાં લાઇટ ન હતી, ત્યારે અમારે લાઇટની વ્યવસ્થા 24 કલાકની મળી, ત્યારે અમે સારો ધંધો પણ કરી શકીએ છીએ. પણ હવે ગુજરાતમાં જે 22 વર્ષના છોકરા હશે ને એમને તો ખબર જ નહીં હોય કે પહેલા ગુજરાતમાં અંધારું રહેતું હતું. જુઓ પહેલાના જમાનામાં આપણી સરકાર આવ્યા પછી મેં શું કર્યું. તમારી વાત સાચી છે કે પહેલા દીકરીના પાસે સોનું હોવું બહુ જરૂરી હતું, કારણ એની સુરક્ષા માટે એક હતું. કારણ શું? તો ઘર તો પતિના નામે હોય કા છોકરાના નામે હોય, દુકાન પતિના નામે હોય કા છોકરાના નામે હોય, મોટર લાવ્યા હોય તો મોટરે, ટ્રેક્ટર લાવ્યો તો ટ્રેક્ટર, બધું કા પતિના નામે કા બહેનોના નામે કશું ના હોય. પણ મોદી સાહેબે આવીને શું કર્યું હતું ખબર છે? મેં ખેતર પણ તમે જો બહેનોના નામે લો તો સ્ટેમ્પ ડ્યુટી ઘટાડી દીધી. આપણે પ્રધાનમંત્રી આવાસ યોજના આપીએ છીએ તો બહેનોના નામે જ આપીએ છીએ. મમ્મી પપ્પાને બધા વાતો કરતા હો એટલે એમ કે અમને સારું પણ ભાવ મળે છે અને ડેરીમાંથી અને જેથી કરીને એમ કે ચિંતા નહીં રહેતી કે મારા બટાકાના સારા ભાવે જ જશે. બટાકાની ખેતીમાં મહેનત કેટલી પડે છે? હા મહેનત તો થાય છે પણ અત્યારે બધું આ ટપક સિંચાઈ ને બધી આવી ગયું છે ફુવારા પદ્ધતિને એટલે એના લીધે એમ કે તો ફાયદો રહે. બધી ટપકથી કરો છો બધું? હા. તો 12 મહિને કેટલું કમાતા હશો? ખાનગી ના હોય કેજો મને, હું કઈ લેવા નહીં આવું. જો સાહેબ સારો ભાવ આવે તો બહુ કમાઈ જાય, પરંતુ અમુક ટાઈમે મંદી હોય તો નકે આમ તો ખાસું બધું 30-40 લાખ થઈ જાય છે. એમ ને પહેલા તમે જયારે મુખ્યમંત્રી હતા ને એ વખતે એવું કહેતા કે વીજળી નહીં પણ પાણી બચાવો, યાદ? તમે મારા પુતળા બાળતા તમે ભેગા થઈને. દરેક જિલ્લામાં 75 મોટા તળાવ બનાવવાના. આ આઝાદીનો અમૃત મહોત્સવ છે, આપણા આઝાદીને 75 વર્ષ થયા. મોટા તળાવ અને બાજુથી પાણી ક્યાંથી આવે એના રસ્તાએ કરવાના, અને 2 વરસાદ આવે ને તો એ તળાવ ભરાઈ જશે. અને તળાવ ભરાશે 6 મહિના 8 મહિના પણ પાણી રહે એટલે તમારા પાણીના તળ ઉપર આવશે. આના ઉપાય આ જ છે. બીજું આપણે નક્કી કર્યું હતું ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. એ જો આપણે બરાબર કરીએ, જ્યાં આપણે વેળા જતા હોય આપણે બોરી બાંધ બનતા નહીં, સિમેન્ટની થેલીઓમાં પથરા મૂકીને મુકાવતો હતો હું, અને બધી ગામની બહેનો મને આ કામ કરી આપતી હતી, અને એના કારણે કેટલું બધું પાણી બચાવ્યું હતું આપણે. અને એ જ રીતે મને સૌથી વધારે હું બનાસકાંઠાના ખેડૂતોને એટલા માટે અભિનંદન કરીશ, ડ્રીપ ઇરિગેશનમાં ટપક સિંચાઈમાં ગુજરાતમાં પહેલો નંબર આવી ગયા. એના કારણે એટલો બધો લાભ થયો. આજે આપણું બનાસકાંઠા તમારા કેટલા પ્રકારની ખેતીમાં આગળ વધી ગયું છે. હે, એક તો નર્મદા માતાએ તમારી પર કૃપા કરી, પાણી બચાવવા માટે દરેક નાગરિકે મદદ કરવી પડે. સાહેબ મેં અને મારા ખેતરમાં ખેત તલાવડી બનાવી છે જેનાથી હું પાણીનો પણ સંગ્રહ કરી શકું, અને ઉનાળામાં અમારા તળ ઊંડા છે એના કારણે પાણી પૂરતું નથી મળતું તો હું એ ખેતી કરી શકું છું. ખેત તલાવડીનો પણ પ્રયોગ ખૂબ કામમાં આવ્યો હતો આપણે ત્યાં. નડાબેટ કોણ કોણ જઈ આવ્યા તમારામાંથી? નડાબેટ તો જતા, હા સારું સરસ જોવાનું છે. હા ખબર પડી આ બધા આપણા સીમા સુરક્ષા દળ શું કરે છે બધું જોયું, મજા આવી. હવે છોકરાને એમાં મોકલવાનું મન થાય? હા મોકલશો? હા.
તો આપ સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે આપ સાહેબે 108ની સેવા ચાલુ કરી હતી, તો આવી જ રીતે બનાસ ડેરી દ્વારા પણ અમને આવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. અને ડેરીમાં 200 કેટલા કલાકમાં મોટર આવી જાય છે બનાસથી? પશુ માંદુ પડે તો અડધા કલાકમાં જ આપણે આ સરકાર એવી છે કે કોરોના આવ્યું તો બધાને વેક્સિન કરાવી. બધાને વેક્સિન થઈ ગયું, મફતમાં થયું ને, એક રૂપિયા નથી આપ્યો ને. એવું જ કામ આપણે પશુઓ માટે કરીએ છીએ અને પશુઓનું પણ વેક્સિનેશન કરીએ છીએ અને એ રેગ્યુલર કરાવવું જોઈએ. ખુરપકાનો રોગ આપણા પશુને બહુ નુકસાન કરતો હોય છે, તો કરશો એ બધા કાળજીપૂર્વક. હવે તમારા પશુઓનો નંબર લખી ગયો છે બોલો, 12 આંકડામાં? હા, જેમ માણસનો આધાર નંબર હોય ને, મેં હવે પશુનો બનાવ્યો છે. તમારે ત્યાં મધનું કામ કોઈ શરૂ કર્યું હોય એવા? શહદ, મધુ, મધ તમારો નાના નાના ખેડૂતો છે આ મધુમક્ખી છે ને, એ તમે આવા ખેતરમાં વાવો, એ પણ ખેતીનું કામ કરતા હોય છે, તમારું ઉત્પાદન વધારતા હોય છે. મેં કાલે એક વિડીયો જોઈ તો કે ગામો ગામ બધી બહેનો નિમંત્રણ આપવા નીકળી ગઈ ટ્રેક્ટરો લઈને. હા, તો આ તડકામાં બધાને લાવે છે, કોઈ માંદું પડશે તમારા માથે આવશો. પણ તમારા સહાયથી મને રાધણ ગેસ મળ્યો છે, એનાથી મને બહુ જ ફાયદો થયો. શું નામ આપનું? દામોર કોકિલાબેન કાંતિભાઈ, અમીરગઢ તાલુકો, કંસારા ગામ. પેલા અમારે ડુંગરમાં. તમે શું ભણેલા છો બેન? 12 પાસ કરીને 1 વર્ષ મેં બીઆરએસ કોલેજ કરી દીધી. એમ? હા હા. પેલા અમાર શું હતું, ડુંગરમાં ભાખરો ચડી 2-3 કલાક કે રખડી, સૂકું લાકડું ભેણી, ભારો બનાવી 3-1 કલાકે અમે ઘરે આવતા. ઘરે આવી પછી રાંધી અમારા બાળકોને જમાડતા. જ્યારે અમને ગેસ મળ્યો છે ત્યારથી અમારે 1 કલાકનું કામ 10-15 મિનિટ. હવે તો આપણા ગોબર ગેસના પ્લાન થવાના છે, એટલે તમારે તો હવે આ ગોબરમાંથી પણ કમાણી થવાની છે, એટલે તમારે તો 5 આંગળીઓ ઘીમાં છે બાપા. ચાલો બધા સુખી રહો, છોકરાઓને ભણાવજો, દીકરીઓને ખાસ ભણાવજો, ભણાવજો ને.